મારી પાસે જે તમે જોઈ રહ્યા છો એ છે મોગલધામ. કહેવાય છે કે આશરે 1350 વર્ષ પહેલા આસો સુદ 13 ના દિવસે માતાજીનો જન્મ અહીં થયો હતો અને આ મોગલમાનું આ જન્મસ્થાન છે. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ભીમરાણા. દ્વારકાથી માત્ર 17 કિલોમીટરના અંતરે જ્યારે તમે શિવરાજપુર બીચ જાઓ છો તો ત્યાં રસ્તામાં તમને સામે જ ભીમરાણાનું પાટિયું આવશે, જ્યાંથી તમારે આગળ વધવાનું છે. અને આ છે માં મોગલની જન્મભૂમિ એવી ભીમરાણા. કહેવાય છે કે મોગલ એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 વર્ણની આઈ છે. તો આવા આઈશ્રી મોગલમાંનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. અને અત્યારે જે તમે મંદિર જોઈ રહ્યા છો તે છે મોગલધામ. અને મોગલમાંના પિતા એટલે દેવસુર ધાંધણિયા, અને તમે જે આ મૂર્તિ જોઈ રહ્યા છો તે છે દેવસુર ધાંધણિયાની. મોગલમાંના માતાનું નામ રાણબાઈમાં હતું અને ભીમરાણા જે છે આઈનું જન્મસ્થળ છે. તો ચાલો આપણે એની મુલાકાત લઈએ. મિત્રો, અત્યારે હું છું ભીમરાણા માં મોગલધામમાં. અત્યારે આપણે હવે ભીમરાણાના મંદિર પાસે અને તેના પ્રવેશ દ્વારે ઊભા છીએ. તો સરસ મજાનો પ્રવેશ દ્વાર છે અને પ્રવેશતાની સાથે જ આપણે માતાજીના મંદિરના દર્શન પણ થાય છે. જમણી બાજુ મિત્રો, હાલમાં અહીં વિકાસના કામો શરૂ હોય, અહીં રહેવા જમવાની સગવડતાનો પણ સુધારો વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યારે આપ માતાજીના ધજાના દર્શન કરી રહ્યા છો મંદિરના, જે આપ જોઈ શકો છો. અને હવે મારે તમને વાત કરવી છે માતાજીના ઇતિહાસની. તો આ માતાજીનો જન્મ ક્યારે થયો અને શું છે એમનો ઇતિહાસ? તો માતાજીના ઇતિહાસની હું જો તમને વાત કરું તો આજથી 1350 વર્ષ પહેલા માતાજીનો જન્મ આસો સુદ 13ના દિવસે થયો હતો. કહેવાય છે કે માતાજીનો જ્યારે જન્મ થયો ત્યારે તેઓ બોલી નહોતા શકતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ નહોતો. મોગલમાંના જે લગ્ન છે એ 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરુ એટલે જૂનાગઢના ભેષાણ તાલુકાનું ગોરવિયાળી ગામ. માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે, એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે. એ સમયની એક પ્રથા હતી કે જ્યારે કોઈ દીકરીના લગ્ન થાય તો તેમની સાથે સેવા માટે કોઈને મોકલવામાં આવતા. અને એવું જ માતાજીના લગ્ન વખતે પણ થયું. એ સમયે આય વાંજી એક ગામની વાંજાની દીકરી હતી, તે જે આય વાંજી કહેવાતા, એમને માતાજીની સાથે સેવા કરવા માટે મોકલવામાં આવ્યા હતા. માના લગ્ન જે છે એ સમયે અખાત્રીજના થયા હતા, કારણ કે અખાત્રીજ એ શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હોય છે. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા, તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી. અને વાતચીત દરમિયાન વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈ જાણું છું. એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણે છે? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું, જો એટલે જળબંબાકાર, જેમ નહીં તૂટી ગયો હોય અને હળહળાટ પાણી આવ્યું હોય એમ જાનિયા કપડાં ઊંચા પકડી દૂધમાં ઢફળ ઢફળ હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા, જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી, નકર આવું ન કરે. આ પરચો વાંજીએ દેખાડ્યો અને અડદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલમાંના સસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા લઈને આવ્યા. પહેલાના સમયમાં એવો નિયમ હતો કે દસૈયુ નાહ્યા પછી જ કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલમાંએ તે કપડાં તો પહેલેથી જ બદલી નાખ્યા હતા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની સાબાસી ન આપી, એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે સાબાસ વાંજી, તું તો કામની બાઈ લાગીશ. એટલું બોલી ઊંચો હાથ કરીને વાંજીને તાળી લીધી અને ચારણના રીત રિવાજ અનુસાર પર નારીની તાળી ન લેવાય
તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાના ભ્રમરો ફર્યા અને માએ સામે નજર કરી કહ્યું કે હે ચારણ, આ તો આપણી બેન દીકરી કહેવાય, એની હારે તારે હાથ તાળી શેની લીધી? તે શરમ નથી આવતી? ઉપરાંત કહ્યું કે આય માને જિંદગી પણ તેની સાથે જ કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આય બોલી, અને ત્યારે માં કોપાયમાન થયા. માના વાળ ઊંચા થઈ ગયા અને માએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું. અને એટલી જ કીધું છે ને, મહાકાળીએ મચરાળી મોગલ કાંકણવાળી લેર કરે. ઉપરના છંદ એટલે કે આજે હું વાક્ય બોલ્યો એમાં મહાકાળી માંથી માં મોગલનું અવતરણ થયું. મિત્રો, અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ માં મોગલનું જે મંદિર છે એના દર્શન તમે કરી રહ્યા છો. હું તમને એના દર્શન કરાવી રહ્યો છું. અને આ જે તમે જોઈ રહ્યા છો એ માતાજીનો ભેળિયો જે અહીં ચડાવવામાં આવે છે, આઈ શ્રી મોગલ ધામ, એની પ્રગટ ભૂમિ જે છે એના આપ દર્શન કરી રહ્યા છો. પાછળના ભાગમાં સરસ મજાની ગૌશાળા પણ આવેલી છે. સામેના ભાગમાં હિંગળાજ માતાનું મંદિર છે. ઉપરાંત જમવાની અને રહેવાની પણ સરસ સગવડતા છે અહીં. તો જે કોઈ મિત્રો અહીં આવે તો અહીં સંપર્ક કરીને રહેવા અને જમવાની સગવડતા પણ આપવામાં આવે છે. જમવાના કોઈ પૈસા નથી લેવામાં આવતા, એ ઉપરાંત રહેવા માટે પણ કોઈ ભાડું નથી લેવામાં આવતું. પણ તમે જો સ્વેચ્છાએ માતાજીની સેવા માટે કોઈ પણ લખાવો તો અહીં પૂજારીની એ લોકો એ ભેટની રકમ સ્વીકારતા હોય છે. તો ખૂબ સરસ મજાનું મંદિર છે અને તમે અહીં આવશો ત્યારે તમને એક શાંતિનો અનુભવ થશે. આ આખું મંદિર હું તમને બતાવી રહ્યો છું. તો હવે મિત્રો, હું તમને જે વાત કરી રહ્યો હતો કે માં મોગલના લગ્ન થાય છે અને આય વાંજી સાથે ચારણ ગઢવી જ્યારે તાળી મારે છે ત્યારે માં મોગલ એ મહાકાળીનું સ્વરૂપ ધારણ કરે છે. અને હવે હું તમને એ વાત આગળ કહીશ કે મોગલનું આ મહાકાળીનું આ રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી જાય છે. બધા માતા મોગલને પગે લાગવા માંડે છે અને માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું જોઈ બધા ડરવા લાગે છે. આ સમયમાં મોગલે ધરતીને અરજ કરી કે મને તમારામાં સમાવી દો, અને એટલું કહેતા જ ધરતી ફાટવા લાગે છે. ત્રણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. આ બધું જોઈને વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માયા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોને ખબર પડશે તો જીવ મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને માના પગમાં પડી જાય છે અને બોલે છે કે તાર તોય તું મારી, તું ને માર તોય મારી. મને ખ્યાલ છે. એટલે માએ દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી. તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થાયી સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડીમાં 77માં આય વાંજી, વજરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે. મોગલમાં ગોરિયાળી ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે પણ ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાંના શબ્દો હતા કે બાપ ચારણો માટે હર હંમેશ આશીર્વાદ રહેવાના અને 900,000 લોબળિયાળીને જન્મ માટે ચારણના જ કોળો જોઈએ, અન્ય કુળમાં આઈ ન ઉતરે. 900,000 લોબળિયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. તો આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ છે હિંગળાજ માતાનું મંદિર. તો મિત્રો, આ હતું મોગલધામ. મોગલધામમાં આપણે દર્શન કર્યા માં મોગલના. આ માતાજીનું જન્મસ્થાન છે. મિત્રો, ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય દ્વારકાધીશ, જય માં મોગલ.